हेलो विद्यार्थी मित्रों, अवयव पाड़वानी रीत लखेली थी, फरी एक बार चेक कर लीजिए कि तमारी जे आ बहुपदी छे अथवा जेना अवयव पाड़वाना छे एना प्रथम पद नो सहगुणक गुणाकार नो अंतिम पद एनो गुणाकार करवानो, पछी अंतिम पद ने निशानी जोवानी छे। जो निशानी धन होय तो एवा बे भाग पाड़ो कि जेनो सरवाळो मध्यम पद आ मध्यम पद छे एना सहगुणक बराबर थाय। जो निशानी ऋण होय तो यहाँ बे भाग पाड़ो के बाद बाकी मध्यम पद ना सहगुणक बराबर थाय। हवे याद रखो कि अथवा अंतिम पद की निशानी, जो निशानी प्लस એટલે કે ધન હોય તો બંને ભાગ પ્લસ કે બંને ભાગ માઇનસ। યાદ રાખો, ખાસ જો નિશાની ધન હોય તો તમે જે સંખ્યાના બે ભાગ પાડો છો એ બંને ભાગ પ્લસ લેવાના અથવા બંને ભાગ માઇનસ। જો નિશાની માઇનસ હોય તો એટલે કે ઋણ હોય તો બે ભાગમાંથી એક પહેલો ભાગ માઇનસ તો બીજો પ્લસ, કે પહેલો પ્લસ તો બીજો માઇનસ। ખાસ યાદ રાખજો, નિશાની ધન હોય અંતિમ પદની તો બે ભાગ પ્લસ તો કે બે માઇનસ, જો નિશાની ઋણ હોય તો માઇનસ પ્લસ કે પ્લસ માઇનસ। ચલો આગળ એક પ્રમાણે એક્ઝામ્પલ નું સોલ્યુશન કરીએ। સૌથી પહેલા પ્રથમ પદ અને અંતિમ પદ નો ગુણાકાર, પ્રથમ પદ નો સહગુણક એટલે x ની 2 ઘાત નો સહગુણક કેટલો છે 12, એ રકમ કરીશું 12 ગુણાકાર માં અંતિમ પદ 1 બરાબર 12। હવે અંતિમ પદ ની નિશાની પ્લસ છે એટલે ધન છે, તો આપણે આ 12 ના એવા બે ભાગ પાડીશું કે જેનો સરવાળો મધ્યમ પદ ના સહગુણક બરાબર થાય। તો 12 ના એવા બે ભાગ પાડવાના છે કે જેનો સરવાળો અથવા બાદબાકી -7 થવો જોઈએ। તો 12 નો તો એક ભાગ પડી ગયો 12 અને 1 એટલે 12 અને આવ્યો, પછી બીજો જે 6 ગુણાકારનો 2 બરાબર 12 થાય, તમે જાણો 4 ગુણાકારનો 3 બરાબર પણ 12 જ થાય। આપ જે બે ભાગ પડે છે એ બે ભાગમાંથી કયા બે ભાગ લેશું એ વિચારવાના છે કે જેનો સરવાળો -7 થાય। યાદ રાખજો, અહીંયા -7 લેવાનો છે, ઋણ નિશાની લાવવાની છે। હવે ઋણ નિશાની લાવવાની છે તો બંને માઇનસ લેવા પડશે, જો નિશાની અહીંયા પ્લસ લાવવાની હોય તો બંને ભાગ પ્લસ લેવા પડશે। તો અહીંયા એક તો સ્પષ્ટ થઈ ગયું કે બે ભાગની નિશાની માઇનસ માઇનસ આવશે, તો 12 ને 1 નો સરવાળો 13 થાય, 6 અને 2 નો સરવાળો 8 થાય, 4 અને 3 નો સરવાળો કેટલો થાય 7 થશે। તો બે ભાગ છે એમાં એક ભાગ પડશે 4x, બીજો ભાગ પડશે 3x। તમે એમ કહેશો કે સાહેબ અહીંયા ભાગ પડે છે 4 અને 3, તો તમે અહીંયા 4x ને 3x કેમ લખ્યા? તમારે મધ્યમ પદ જોવાનું, મધ્યમ પદ x વાળું પદ છે, તો તમારા ભાગ x નો પાડવાના છે 4x અને 3x। હવે નિશાનીની વાત આવે છે, કઈ નિશાની લઈશું? તો અંતિમ પદની નિશાની પ્લસ છે એટલે બંને પ્લસ, તો બંને માઇનસ, તો તમારે અહીંયા ચિહ્ન શોધવાનું છે, મધ્યમ પદમાં ચિહ્ન માઇનસ છે, જો મધ્યમ પદનું ચિહ્ન માઇનસ હોય તો બંને માઇનસ લેવા પડે, બે ભાગ કયા પડશે -4x ને -3x। તો અહીંયા શું લખીશું, પ્રથમ પદ એમના એમાં, અંતિમ પદ પણ એમના એમાં, વચ્ચેનો ભાગ તો આપણે લખવાના છે બે ભાગ, તો બે ભાગ કયા, એક -4x -3x। સૌથી આ તમે જે આ બે ભાગ પાડો છો એમાં મોટો ભાગ કયો છે 4x, તો પહેલા લખીશું મોટો ભાગ પહેલા લખીશું, નાનો ભાગ પછી લખીશું। હવે શું કરવાનું છે કે શરૂઆતના બે પદમાંથી કોમન કાઢવાના છે, તો 12 ના ભાગ પડે 4 ગુણાકારમાં 3 ગુણાકારમાં x² - 4x,
તમે ડાયરેક્ટલી કોમન કાઢી શકો છો માઈનસ 3x પ્લસ 1 બરાબર અહીંયા જોજો આ બે પદમાંથી 4 4 કોમન x ની બે ઘાત અહીંયા x એટલે x ની નાની ઘાત કોમન નીકળશે નાની ઘાત એટલે કે ભાઈ 1 x કોમન 4 x કોમન નીકળશે તો અહીંયા શું બચશે પ્રથમ પદમાં 3 વધશે આ બે ઘાત હતી એમાંથી એક ઘાત કોમન કાઢી લીધો એટલે x વધશે માઈનસ નું ચિહ્ન 4x આપો કોમન કરી ગયો છે એટલે અહીંયા 1 વધશે હવે વિચારવાનું છે કે 4x કોમન કાઢતા કૌંસમાં 3x માઈનસ 1 વધે છે તો આ બે પદમાંથી એવી સંખ્યા કોમન કાઢો કે જેથી કરીને કૌંસમાં 3x માઈનસ 1 આવે તો આ માઈનસ 3x પ્લસ 1 છે આપણે લાવવાનું છે 3x માઈનસ 1 તો આ બંનેમાંથી સામાન્ય અવયવ તો એક તો હોય એક તો કોમન પદ્યાત નીકળશે પણ જેને કઈ કાઢીશું માઇનસ એક કોમન કાઢો જો માઇનસ એક કોમન કાઢું તો આ બંને પદના ચિહ્ન બદલાઈ જાય 3x માઇનસ 1 થઈ જાય હવે ફરીથી આ બંને પદમાંથી કોમન શું નીકળશે 3x માઇનસ 1 કોમન નીકળશે તો હવે બાકી શું રહેશે તો પ્રથમ પદનો આ જે ગુણાકારનો ભાગ છે 4x અને માઇનસ 1 વા તમારા જે આ બહુપદી થી એના આ અવયવ તમને મળશે ઓકે ચલો બીજો દાખલો જોઈએ નંબર 2 6x નો વર્ગ માઈનસ 5x સોરી 6x નો વર્ગ પ્લસ 5x માઈનસ 6 થોડા નોંધ પ્રમાણે આગળ વધીશું પ્રથમ પદનો સહગુણક 6 અંતિમ પદનો અંતિમ પદ 6 6 ગુણાકારમાં 6 એટલે કેટલા થાય 36 હવે પહેલા 36 ના ભાગ પાડી લઈએ તો 36 ના એવા બે ભાગ પાડો કે જવાબ 5 જોઈએ છે હવે સરવાળો કે બાદ બાકી તો અંતિમ પદ ની નિશાની શું છે માઇનસ છે આ રી માઇનસ ધૂમ તો જો અંતિમ પદ ની નિશાની માઇનસ હોય તો એવા બે ભાગ પાડો કે જેમની બાદ બાકી મધ્યમ પદ ના સહગુણક બરાબર થાય તો 36 ના એવા બે ભાગ પાડો કે એમની બાદ બાકી પ્લસ 5 આવી જોઈએ તો પેલા 36 ના ભાગ પાડ દીધી તો એક ભાગ 9 ગુણાકાર માં 4 12 ગુણાકાર નો 3 12 તરી 36 6 ગુણાકાર નો 6 6 ગુણાકાર નો 6 એટલે 36 હવે તમારે 5 જવાબ લાવવાનો છે તો હવે આ જે આ બે ભાગ પાડ્યા છે એમાં નક્કી છે કે ઋણ નિશાની માં એક માઇનસ લેવો પડે એક પ્લસ લેવો પડે તો આ બે ભાગ માં એક પ્લસ તો એક માઇનસ અને જવાબ તમારે 5 લાવવાનો છે પ્લસ તો 9 પ્લસ લઉં 4 માઇનસ લઉં તો 9 માંથી 4 બાદ કરું તો જવાબ 5 આવશે તો બરાબર 9 માઇનસ 4 બરાબર 5 ઓકે આવી ગયો પણ તમે વિચારો કે હું 4 પ્લસ લઉં 9 માઇનસ લઉં તો 4 માઇનસ 9 લઉં તો જવાબ કેટલો મળે છે માઇનસ 5 ખરેખર તમારે કેટલા જોઈએ છે મધ્યમ પદ જોઈએ અહીંયા કેટલા પેલું છે પ્લસ 5 જવાબમાં પ્લસ ચિહ્ન જોઈએ છે તો 4 માંથી 9 બાદ કરવાના નહીં કેટલામાંથી બાદ કરવા પડે 9 માંથી 4 બાદ કરવા પડે તો તમારો ભાગ પડશે 9x માઈનસ કેટલા x 4x આમ તો ભાગ નહીં પડે 12 માંથી 3 બાદ કરું તો 9 આવે જવાબ થઈ જાય છે 5 3 માંથી 12 બાદ કરું તો માઈનસ 9 આવે જવાબ તો 5 જોઈએ છે એટલે આ બે ભાગ આવશે નહીં 6 માંથી 6 બાદ કરું એટલે 0 થઈ જાય અહીંયા તો 5 જોઈએ છે એટલે આ પણ અવયવ નહીં આવે આ પણ નહીં આવે કયો અવયવ આવશે 9 ને 4 તો આગળ લખીશું ઇઝ ઇક્વલ ટુ 6x ની બે ઘાત પ્રથમ પદ એમના એમાં અંતિમ પદ એમના એમાં વચ્ચેનો જે ભાગ ખાલી છે એનો આ બંને અવયવ મૂકી દીએ આનું ચિહ્ન પ્લસ છે તો પ્લસ 9x માઇનસ 4x
9x માંથી 4x બાદ કરું એટલે જવાબ મળે +5x. ચલો હવે શું કરી જો આ પ્રથમ બે પદમાંથી કોમન કાઢીએ તો 3 ગુણાકારનો 2 ગુણાકારનો x ની 2 ઘાત પ્લસ 9 એટલે કેટલા 3 ગુણાકારનો 3 ગુણાકારનો x माइनस 4 એટલે કેટલા 2 ગુણાકારનો 2 ગુણાકારનો x ઓછા 2 ગુણાકારનો 3 આ પ્રથમ બે પદમાંથી કયા કયા પદો કોમન કરશે જે સરખા હોય એ પ્રથમ પદમાં હોય અને બીજા પદમાં હોય તો 3 કોમન છે પછી આ 2 ઘાત છે આ 1 ઘાત છે એટલે નાની ઘાત કોમન કહેવાય તો 1 ઘાત કોમન છે તો કૌંસમાં શું વધશે અહીંયા પ્રથમ પદમાંથી 2 વધશે અહીંયા 2 ઘાત છે 1 ઘાત કોમન કાઢી એટલે x વધશે પ્લસ આ 2 3 છે એમાંથી 1 3 કોમન નીકળી ગયો એટલે 1 3 વધશે x પણ કોમન નીકળી ગયો તો શું વધશે x + 3 આ બંને ધન છે તો અહીંયા છેલ્લા બંને પદ ઋણ છે તો એને ધન બનાવવા હોય તો આ બંને પદમાંથી પહેલા માઇનસ કોમન કાઢી લો હવે શું કોમન નીકળશે આ છેલ્લા બે પદમાંથી 2 કોમન નીકળશે આ માઇનસ કોમન કાઢું છું એટલે આ નિશાની બદલાઈ જાય આ નિશાની બદલાઈ જાય એટલે 2x વધે આ માઇનસ નું પ્લસ આ 3 એમના એમ યાદ રાખો અવયવ પાડો ત્યારે આ કૌંસ વાળા બંને અવયવ સમાન હોવા જોઈએ અને સમાન આવે એ રીતે છેલ્લા બે પદમાંથી કોમન કાઢવાનું હવે આપણે શું કરીશું આ બે પદમાંથી કોમન શું નીકળશે 2x + 3 તો શું વધશે 3x - 2 વધશે તો આ જે રકમ છે એના અવયવ ત્યાં 2x + 3 3x - 2 ચલો વધુ એક એક્ઝામ્પલ ત્રીજા નંબર નો 2x નો વર્ગ + 7x + 3 તમારું બીજા સમીકરણ 2x ની 2 ઘાત + 7x + 3 ચલો સ્ટેપ પ્રમાણે પ્રથમ પદનો સહગુણક 2 અંતિમ પદ 3 બેનો ગુણાકાર કેટલો થાય 6 થશે આ રકમ છે 6 ના ભાગ પડી દો પહેલા તો 6 ગુણાકારનો 1 બરાબર 6 થાય 2 ગુણાકારનો 3 બરાબર 6 થાય 3 ગુણાકારનો 2 બરાબર પણ 6 થાય તો મોટી સંખ્યા પહેલા લખીએ 3 ગુણાકારનો 2 બરાબર 6 હવે આ જે આ 2 ભાગ પડે છે એના ચિહ્નસ કયા લેવાના છે તો અંતિમ પદની નિશાની પ્લસ છે એટલે કે ધન છે તો એવા બે ભાગ પાડીએ કે બંને ભાગ કો તો પ્લસ આવે કો તો શું આવે માઇનસ આવે આપણને કયા ભાગની જરૂર છે તો મધ્યમ પદનું ચિહ્ન જોવાનું મધ્યમ પદનું ચિહ્ન પ્લસ છે તો બંને ભાગ પ્લસ લેવા પડશે તો આ બંને પ્લસ લેવા પડશે કોનો સરવાળો 7 થાય તો વિચારો 3 અને 2 નો સરવાળો 7 થાય નહીં થાય 6 અને 1 નો સરવાળો કેટલો થાય 7 થશે તો ભાગ તમારા કયા પડશે 6x અને x આ બે ભાગ પડશે બંનેના ચિહ્ન પણ કેવા આવશે પ્લસ જોઈએ છે એટલે બંનેના ચિહ્ન પ્લસ આવશે તો બે ભાગ પડશે પ્લસ 6x + x ઇઝ ઇક્વલ ટુ પ્રથમ પદ એમના એમ જ આ બંને ભાગ મેં લખી દઉં છું પ્લસ 6x + x + 3 હવે જો x ના વર્ગનો સહગુણક 2 6 ના અવયવ 2 ગુણાકારમાં 3 તો આમાં પણ 2 સમાયેલા છે એટલે 2 કોમન x કોમન તો શું વધશે કૌંસમાં 2x કોમન નીકળી ગયા તો x ની 1 ઘાત વધે પ્લસ આ 6 માંથી 2 કોમન નીકળી ગયા તો અહીંયા કેટલા વધશે 3 કારણ કે 2 ગુણાકારમાં 3 બરાબર 6 થાય તો x + 3 વધશે x તો કોમન નીકળી ગયો કૌંસમાં કયો અવયવ આવે છે x + 3 આવે છે તો છેલ્લા બે પદ પણ x + 3 જ છે કૌંસમાં જે અવયવ આવે છે એ અને છેલ્લા બે પદ એ બંને સમાન છે તો કોઈ કિંમત કોમન ના નીકળતી હોય તો 1 તો કોમન નીકળે યાદ રાખજો તો પ્લસ 1 કોમન કાઢીએ કારણ કે દરેક ના ગુણાકારમાં 1 તો હોય આના ગુણાકારમાં પણ 1 હોય આના ગુણાકારમાં પણ 1 હોય હવે
હવે શું કોમન કાઢીશું x + 3 કોમન કાઢીએ તો બીજો કયો અવયવ વધશે તો અહીંયા 2x વધ્યા છે અને બીજો કયો અવયવ વધશે + 1 વધશે તો આપેલા દીધા સમીકરણના અવયવ થાય x + 3 x + 1 તો આ રીતે ભઈ આગળ દાખલા કરીએ चौथो 3x નો વર્ગ માઈનસ x માઈનસ 4 પ્રથમ પદ x ની 2 ઘાત એનો સરવાળો 3 છે અંતિમ પદ 4 છે તો 4 અને 3 નો ગુણાકાર કેટલો થાય 12 થાય અંતિમ પદની નિશાની શું છે ઋણ આપેલી છે તો ઋણ નિશાની હોય તો એવા બે ભાગ પાડવાના છે કે જેમની બાદબાકી મધ્યમ પદ ના સહગુણક અહીંયા ખાસ ધ્યાન રાખજો આ જે મધ્યમ પદ x આપેલું છે એનો સહગુણક કેટલો છે કોઈ સહગુણક ના આપેલો હોય તો એક તો હોય અથવા x નો સહગુણક 1 છે તો તમારે એક જવાબ લાવવાનો છે એવા બે ભાગ પાડો કે બંનેની બાદબાકી 1 થવી જોઈએ तो बाद ना भाग पड़िए क्या बे भाग पर से हम डायरेक्ट लिखो लिखी सो 6 અને 2 આપણે બાદબાકી કરવાની છે તો 6 અને 2 6 માંથી 2 બાદ કરું તો 4 આવે છે તમારો તો જવાબ x નો સહગુણક 1 લાવવાનો છે 2 માંથી 6 બાદ કરું તો -4 આવે એટલે 6 અને 2 અવયવ આવશે નહીં બીજા કયા અવયવ આવશે 4 અને 3 4 તરી 12 થાય આ બે ભાગમાંથી કયા ભાગમાંથી કયો ભાગ બાદ કરું તો જવાબ -1 લાવવાનો છે જવાબ -1 લાવવાનો છે તો મેં તમને કહ્યું તો આગળ કે મોટું જે પદ છે એની નિશાની મૂકવાની છે અહીંયા જે આ માઈનસ નિશાની છે એ માઈનસ નિશાની જે આ બંનેમાંથી મોટું પદ કયું છે 4 છે તો 4 આગળ માઈનસ મૂકો પણ અંતિમ પદનું ચિહ્ન ઋણ હોવાથી અહીંયા જે બે ભાગ પડે છે એમાં એક પ્લસ તો બીજો માઈનસ તો પહેલો ભાગ માઈનસ છે તો બીજો શું લેવો પડશે પ્લસ તો તમારા બે ભાગ કયા થયા -4x અને +3x એ બંને ભાગ અહીં લખીશું હવે =3x ની 2 ઘાત -4x +3x -4 બરાબર હવે કોમન કાઢીએ આ બંને પદમાંથી 3 અને 4 માંથી કોમન નીકળશે નહીં આ બે ઘાત છે આ એક ઘાત છે એટલે x કોમન કાઢીએ તો શું રહેશે 3x - 4 આગળના દાખલામાં જે રીતે હતી કે અહીંયા જે અવયવ વધે છે એ જ અવયવ છેલ્લા બે પદ છે ચિહ્ન પણ સમાન જ છે તો પ્લસ 1 કોમન કાઢી લો જો ચિહ્ન સમાન હોય તો પ્લસ 1 કોમન કાઢવાના અથવા પ્લસ 1 લખવાના છે એના બરાબર હવે શું કરીએ આ બંનેમાંથી 3x - 4 કોમન છે તો 3x - 4 કોમન કાઢીએ તો શું રહેશે x + 1 કોમન રહેશે તો આપેલ દ્વિઘાત સમીકરણના અવયવો હશે 3x - 4 x + 1 ચલો આગળ બીજો એક્ઝામ્પલ પાંચમો નંબરનો x ની 2 ઘાત - 4x चिन्ह छे प्लस माइनस 20 બીજી રકમ છે x નો વર્ગ + 3x + 2 છે ચલો इज इक्वल टू જોઈ લેજો x ના વર્ગનો સહગુણક 1 છે અંતિમ પદ 2 છે બંનેનો ગુણાકાર તો 2 થાય બંનેનો ગુણાકાર શું થશે 2 2 ના ભાગ કયા પડશે 2 એકા 2 આમાં તો એક જ ભાગ પડે છે અંતિમ પદની નિશાની પ્લસ છે તો આ બંને ભાગ પ્લસ અથવા માઈનસ લેવા પડે તમારે કયા લેવાના છે મધ્યમ પદનું ચિહ્ન લેવાનું છે મધ્યમ પદનું ચિહ્ન પ્લસ હોવાથી
आ बन्ने बाद प्लस लेवा पड़े, तो प्लस 2 प्लस 1 ने भाग पर से प्लस 2x प्लस x बराबर नहीं हम की दी x नी देगा प्लस 2x प्लस x प्लस 2 आप ये पद में कॉमन सो निकल से x नी एक का कॉमन निकल से એટલે કે x कॉमन निकल से तो શું રહેશે x प्लस 2 આ x प्लस 2 એક તમારો છેલ્લા બે પદ આપેલા છે તો પ્લસ 1 કોમન કાઢીએ x प्लस 2 આપણા સમ ક્યારે લખવાના કે કાઉન્ટ્સ માં જે અવયવ બધો એ જ અવયવ છેલ્લા બે પદ હોય ચિહ્ન સાથે તો પ્લસ 1 કોમન નીકળશે ઇઝ ઇક્વલ ટુ આવર શું કોમન નીકળશે x प्लस 2 તો કયો અવયવ વધશે કાઉન્ટ્સ માં x प्लस 1 વધશે બરાબર છે આ રીતે એના અવયવ વધશે समीकरण छे ना अवयव पर से x - 5 x - 6